મારી અને તમારી એક મેન્ટાલિટી છે, જ્યાં પણ ગયા છીએ ત્યાં આપણે આપણા સુખને કેન્દ્રમાં રાખ્યું છે. આ ભવની નહીં, જન્મ જન્મની એક મેન્ટાલિટી છે કે સુખ કોઈ પણ હિસાબે જોઈએ છે ને દુઃખ કોઈ પણ ભોગે જોઈતું જ નથી. સાચું બોલો, બસમાં બેસતા હતા જે સમયમાં ત્યારે આપણને કઈ સીટ ગમતી નથી, કઈ બારી વાળી. ગાડીમાં બેઠા, બસમાં બેઠા, કારમાં બેઠા, બારી વાળી મને સીટ જોઈએ. દેટ મીન્સ ઊંડે ઉતરો તો ખબર પડશે કે ત્યાં સરસ દેખાય, બધું જ દેખાય, હવા સરસ આવે. કેન્દ્રમાં શું આવ્યું? સુખ. દુઃખથી હંમેશા આપણે ભાગતા રહ્યા છીએ અને સુખને હંમેશા શોધતા રહ્યા છીએ. તમે ગામડામાં રહેતા હતા ત્યાંથી કદાચ અમદાવાદ આવ્યા, માની લો કે અમદાવાદના છો તો તમે પોળમાં રહેતા હતા ત્યાંથી પાલડીમાં આવ્યા બટવાય. સાચું બોલો, પોળનું મકાન મોટું હશે કે અષ્ટમંગલનો ફ્લેટ મોટો હશે? મોટું શું? પોળનું. છતાં છોડ્યું, કારણ શું? ત્યાં સગવડનો અભાવ છે, સુવિધાનો અભાવ છે. કેન્દ્રમાં શું આવ્યું? તમારે મન રૂપિયા મહત્વની વાત નથી, તમારે મન ફ્લેટ કે બંગલો મહત્વની વાત નથી. અમે જ્યાં જઈએ ત્યાં અમારું માનીતું સુખ અમને મળવું જોઈએ. તમને બંગલામાં સુખ દેખાય અને ક્યારેક તમને ફ્લેટમાં પણ સુખ દેખાય. હા, પારડીની જગ્યાએ આંબલીમાં બંગલો મળતો હોય તો અષ્ટમંગલનો ફ્લેટ છોડો કે ના છોડો? પણ હજી તો હમણાં જ ફર્નિચર કરાવ્યું હતું, છોડો. આજ ભાવની અંદર, આંબલીની અંદર, કોઈ કન્સેશનમાં કે ડિસ્કાઉન્ટની અંદર તમને સારામાં સારો બંગલો મળી જતો હોય, એક મિનિટની વાર ન લગાડો. બાકી કે ને, હમણાં જરા ટેન્સ ચાલે છે, પતી જાય પછી વિચારશું. ઓલા ને ટ્વેલ્થ પતી જાય પછી વિચારશું, છોકરીના લગ્ન પતી જાય પછી વિચારશું. લંબાવતા જઈએ, લંબાવતા જઈએ, પણ જ્યાં કોઈક ડિસ્કાઉન્ટ વગેરેની સિસ્ટમ સ્કીમ જોવા મળે, ફટાક દઈને છોડતા વાર નથી લાગતી. કારણ કે કેન્દ્રમાં સુખ છે. આજે સુખને શોધવાની વાત નથી કરવા આવ્યો, આજે તમે ક્યાંથી તમારું દુઃખ શોધી લો છો એની વાત કરવી છે. રિયલમાં તમારે દુઃખથી ભાગતા ફરવું છે, પણ કરો છો ઉલટું. તમે સુખથી ભાગતા ફરો છો અને દુઃખને શોધતા ફરો છો. તમે માનો યા ન માનો, જાણતા કે અજાણતા, તમે સામે ચડીને દુઃખને આમંત્રણ આપો છો. એમ આઈ રાઈટ? ઘણા કહેતા હોય છે કે સાહેબ સુખને શોધવાના કેટલા ઉપાય. ઘણા પુસ્તક ફોરેનમાંથી પણ બહાર પડ્યા છે ને આપણે ત્યાંથી પણ બહાર પડ્યા. સુખને શોધવાના 100 ઉપાય હશે, સુખને મેળવવાના 100 ઉપાય હશે. આમ કરો તેમ થાય, તેમ કરો તો આમ થાય. વોરન બફેટનું એક પુસ્તક છે, એણે વાંચેલા 5 બેસ્ટ પુસ્તક કહેવાય. એમાં એ લખે છે કે શેરબજારની અંદર આ રીતે તમે આગળ વધો ને, તમે રમતા રમતા રૂપિયા ભેગા કરી શકો, રૂપિયા ભેગા કરી શકો ને સુખ મેળવી શકવા માટે સેંકડો પુસ્તક મળશે. હું ઉલટું કહું છું, તમારે દુઃખ મેળવવું છે તો હું તમને રસ્તો બતાવું. હું શું રસ્તો બતાવું? તમારામાંથી મને આ રસ્તા મળ્યા છે. તમે જે કરો છો એનાથી તમે દુઃખી થાવ છો. તમને કહું, દુઃખને મેળવવાના 2 રસ્તા છે. નંબર 1 કમ્પેરિઝન એન્ડ નંબર 2 કોમ્પિટિશન. તમારી દુનિયા અને દુઃખને મેળવવાનો રસ્તો નથી કહેતી. તમારી દુનિયા એમ કહે છે કે બજારની અંદર આગળ આવવું હોય તો મારે કમ્પેરિઝનમાં ઉતરવું જ પડે. અધ્યાત્મનું ક્ષેત્ર ના પાડે છે કે જેટલું કમ્પેર કરો છો એટલી કોમ્પિટિશન કરવાની તમને મજા આવે છે. અને કોમ્પિટિશન જો તમે ગાડીમાં બેઠા હો ને, એટલે 2 સરખી ગાડી હોય ને, BMW, તો કમ્પેર થાય, પછી કોમ્પિટિશન થાય, પછી ઓવરટેક આવે અને છેલ્લે એક્સિડન્ટ. આ દુનિયાનો કેન્સર કે હેપેટાઇટિસ કે એઇડ્સ એ બહુ મોટા રોગ નથી. આ દુનિયાના 2 બહુ ખતરનાક રોગ હોય, નંબર 1 કમ્પેરિઝન, નંબર 2 કોમ્પિટિશન. દુઃખી થવાના 2 ઉપાય. આગળ 3 આપું, 3 ઉપાય બીજા બતાવું. તમે કહેશો કે મારા સાહેબ ઉઠતા ઉઠતા તો અમે હમણાં જ દુઃખી થઈ જશું. નહીં, આજે તમે સમજો ખાલી કે તમારી જાતને તમે કઈ રીતે દુઃખી કરો છો. તમને કહું,
90% दुख तमे लावेला छे, 10% दुख आवेला छे। कर्मना उदय थी खाली 10% दुख आव्या छे, 90% दुख तमे सामे चढ़ीने लाव्या छो। रोग तमारा कर्मना उदय थी खाली 10% आव्या छे, बाकीना 90% रोग तमे कोई होटल मां, कोई लारी मां, कोई खाउधरा गली मां जई अने तमे लावेला छो। तमारा शरीर ना स्वास्थ्य ने तमे डिस्टर्ब कर्यु छे।